નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં તો છો ને? કયા ધોરણમાં ભણો છો? બીજા ધોરણમાં. ને કયો વિષય શીખવાનો છે આપણે? ગણિત ગમ્મત. હવે ગણિત ગમ્મત ભણવાના છો તો તમે આગલા વિડીયોમાં શું જોઈ ગયા હતા? તો સ્વાધ્યાય પોથીની વર્કશીટ. આજે આપણે શું જોવાનું છે? સ્વાધ્યાય પોથી જ જોવાની. તમારી પાસે આવી સ્વાધ્યાય પોથી છે તો ખોલો. ચાલો આપણે કઈ વર્કશીટ આવ્યા? વર્કશીટ નંબર 9. વર્કશીટ નંબર 9 માં શું લખ્યું છે? આપણે સૂચના વાંચવાની છે. શું લખ્યું છે? ક્રમિક ટપકા જોડો અને ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો. વર્કશીટ નંબર 9 શું લખ્યું છે? સ્માઈલી દોરી છે અને સૂચનાઓ લખું છું. ક્રમિક ટપકા જોડો અને ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો. પૂર્ણ વિરામ. વર્કશીટ નંબર કઈ છે? 9. કઈ છે? 9. વર્કશીટ 9 શું લખ્યું છે સૂચનામાં? ક્રમિક ટપકા જોડો અને ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો. એમાં પહેલું ચિત્ર છે. પહેલું ચિત્ર શેનું છે? ક્યાંથી ક્યાં સુધીના ટપકા જોડવાના છે? 31 થી 30. ક્યાંથી ક્યાં સુધીના? 31 થી 30. પહેલું ચિત્ર છે એમાં 21 થી 30 સુધીના ટપકા જોડવાના છે. તો જો અહીં 30 થી 21 સુધીનું તમને જોડાણ, ટપકાનું ક્રમિક જોડાણ કરેલું છે. હવે આપણે ક્યાંથી ચાલુ કરવાનું છે? 21 થી. 21 પછી કયો અંક આવે છે? 22. તો જો અહીંયા 22 છે તો 21 થી 22 સુધી તેને ક્રમિક રીતે એના ટપકા જોડવાના છે. જોડ્યા. હવે પછી 22 પછી કયો અંક આવે? 23. તો જો એ ઉપર છે 23, એને લાઈનમાં એની સાઈડમાં સીધે સીધું ટપકા જોડતું જોડતું જોવાનું છે. તમે પણ મારી જોડે કરતા જાજો એટલે તમને ઈઝી પડશે. ઓકે, હવે તમે કહ્યા 23 પછી કયો અંક આવે છે? 24. તો 23 ને 24 સુધી પેન્સિલ પકડીને ત્યાં સુધી લઈ જવાનું છે. તો પેન્સિલ આડી હવળી થવી જોઈએ ને ટપકા ઉપર જ એની લાઈન થવી જોઈએ. હવે 24 પછી કયો અંક આવે? 25. તો એની જે 25 છે તો એ વળાંક છે. ટપકા ઉપર પેન્સિલ હકાવો અને 25 સુધી લઈ જવાનું. લઈ ગયા. 25 પછી કયો અંક આવે? 26. તો 26 ક્યાં છે? નીચે. તો 26 ને 25 ને 26 સુધી લઈ જાઓ. લઈ ગયા. હવે 26 પછી કયો અંક આવે છે? 27. 27 ક્યાં છે? અહીંયા. તો 26 ને 27 સુધી લઈ જાઓ. લઈ ગયા. હવે 27 પછી કયો અંક આવે? 28. કયો અંક આવે? 28. તો 28 ક્યાં છે? નીચે. હવે એની ઉપરથી 27 થી 28 તરફ એને લઈ જવાનું છે અને ક્રમિક રીતે ટપકા જોડવાના છે. આડા હવળું કરવાનું નથી. સીધે સીધું ક્રમ જ્યાં ટપકા હોય એના ઉપર જ પેન્સિલ ચલાવવાની છે. હવે 28 પછી કયો અંક આવે? 29. નીચે 29 છે. 28 ને 29 સુધી લઈ જવાનું. 29 પછી કયો અંક આવે? 30. 30 ક્યાં છે? અહીંયા. તો આપણે 29 ને 30 સુધી લઈ જઈએ. શેનું ચિત્ર બન્યું? તો કૂતરાના હાડકાનું. શેનું ચિત્ર બન્યું? કૂતરાના હાડકાનું. હવે આમાં આ ચિત્ર બની ગયું છે. તમે પેન્સિલથી ક્રમિક રીતે ઝોડકા જોડ્યા
હવે ચિત્ર બની ગયું છે હવે શું કરવાનું છે આની અંદર તમારે રંગ પૂરવાનો છે શું કરવાનું છે રંગ પૂરવાનો છે મારી પાસે કલર નથી એટલે હું રંગ પૂરતી નથી પણ તમારી પાસે કલર છે અને તમારે જાતે રંગ પૂરવાનો છે હવે આપણે આવ્યા બીજું ચિત્ર ક્યાંથી ક્યાં સુધી કેટલા અંક ટપકાનું છે તો બીજું ચિત્ર છે 31 થી 40 કેટલા ટપકા છે 31 થી 40 સમજો 31 ક્યાં લખ્યો છે અહીંયા ઉપર હવે 31 પછી કયો અંક આવે 32 કયો અંક આવે 32 તો નીચે છે આ સિંગડું છે 31 એની નીચે જો 32 છે તો ઉપરથી નીચે પેન્સિલને લઈ જવાની છે પછી 32 પછી કયો અંક આવે 33 તો 33 જો એ નીચે દેખાય તો 32 થી 33 સુધી એને પેન્સિલને ટપકા ઉપર ચલાવીને લઈ જવાની છે હવે 33 પછી કયો અંક આવે 34 34 ક્યાં છે અહીંયા તો હવે 33 થી 34 સુધી લઈ જવાની છે હવે 34 પછી કયો અંક આવે 35 તો 35 જો અહીંયા છે તો 35 34 ને 34 પર પેન્સિલ રાખીને 35 સુધી ખસેડવાનું છે પછી 35 પછી કયો અંક આવે 36 તો 36 ક્યાં એ ઉપર છે છે તો નીચેથી પેન્સિલને ઉપરની તરફ લઈ જવાની રહેશે લઈ ગયા હવે 36 પછી કયો અંક આવે 37 તો 37 ક્યાં છે તો અહીં જો ખૂણે સિંગડાને ખૂણે છે તો નીચેથી ઉપરની તરફ લઈ જાઓ 36 ને 37 તરફ લઈ ગયા હવે 37 પછી કયો અંક આવે 38 તો 38 આ બાજુ નીચે છે તો 37 ને 38 સુધી લઈ જાઓ 38 પછી કયો અંક આવે 39 તો જો એ વચ્ચે દેખાય છે ત્યાંથી અને 39 સુધી લઈ જાઓ 39 થી પછી છેલ્લે કયો અંક વધ્યો 40 કયો અંક વધ્યો 40 તો 40 અહીં છે તો ત્યાં સુધી જોડી દેવાનું તો આ શેનું ચિત્ર બન્યું બિલાડીના મોઢાનું શેનું ચિત્ર બન્યું બિલાડીના મોઢાનું આમાં તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે આ ચિત્ર દોરાઈ જાય ટપકા જોડાઈ જાય પછી શું આમાં અંદર કરવાનો છે રંગ કરવાનો છે હવે આપણે આવ્યા ત્રીજું ચિત્ર હવે ક્યાં સુધીના ટપકા છે તો 21 થી 49 ક્યાં સુધીના છે 21 થી 49 તો હવે 21 થી 49 સુધીના આપણે ટપકા જોડવાના રહેશે ચાલો અમે આ આખા ચિત્રમાં 21 નંબર ક્યાં લખ્યો છે તો અહીં જો ઘરનો પહેલો ખૂણો છે ને 21 લખ્યો છે તો 22 ક્યાં છે તો જો અહીંયા નીચે દેખાય છે 22 એને 21 થી 22 સુધી લઈ જવાનું એટલે કે ઉપરથી નીચે સુધી એને લઈ જવાનું રહેશે પેન્સિલથી થયું પછી 22 પછી કયો અંક આવે 23 તો જો નીચેની સાઈડ 23 છે ઉપરથી નીચે 23 ને લઈ જવાના પેન્સિલથી પછી 23 પછી કયો અંક આવે 24 તો 24 જો એ નીચે જ છે છે એને ઉપરથી પાછું નીચે લઈ જવાનો હવે 24 પછી કયો અંક આવે 25 તો 25 ક્યાં છે એની બાજુમાં એની બાજુમાં ખસેડીને લઈ જાય પેન્સિલને ટપકા ઉપર જ લઈ જવાની છે એટલે ચિત્ર વ્યવસ્થિત બને કઈ અડાઉ થાય નહીં 25 પછી કયો અંક આવે 26 તો 26 ક્યાં છે અહીંયા તો એને પાછું ખસેડો સાઈડમાં 26 થયા 26 પછી કયો અંક આવે 27 તો 27 ક્યાં છે અહીંયા ખૂણામાં દેખાય છે તો 26 ને 27 સુધી લઈ જવાનું છે 26 ને 27 સુધી લઈ ગયા તો 27 પછી કયો અંક આવે 28 કયો અંક આવે 28 તો 28 ક્યાં છે અહીંયા ઉપર તો એને નીચેથી ઉપર લઈ જવાનું છે શું કરવાનું છે
નીચે થી ઉપર લઈ જાવ હવે 28 પછી કયો અંક આવે 29 કયો અંક આવે 29 તો 29 ક્યાં છે અહીંયા ઉપર હવે એને નીચે થી ઉપર લઈ જઈએ લઈ ગયા નીચે થી ઉપર લઈ ગયા હવે 29 પછી કયો અંક આવે છે અહીં આપણે 28 થી 29 સુધી લઈ ગયા હવે 29 થી 30 30 ક્યાં છે તો અહીં ઉપર દેખાય છે તો 29 ને 30 સુધી લઈ જવાનું એટલે પાછું ઉપર નીચે થી ઉપર લઈ જવાનું છે ટપકા ઉપર જોડતા જોડતા ચલાવજો પેન્સિલ એટલે ચિત્ર વ્યવસ્થિત દેખાય હવે 30 પછી કયો અંક આવે 31 તો 31 જો એવું છે સાઈડમાં ઉપરની આડી લાઈન છે ત્યાં 30 ની બાજુમાં 31 લખેલો છે તેને જમણી બાજુથી ડાબી સાઈડ ખસેડવાનું છે તો આપણે આ થયું 30 થી 31 સુધી નો 31 પછી કયો અંક આવે 32 ત્યાં ક્યાં છે ડાબી સાઈડ 32 લખ્યા છે તો પાછું 31 થી ને 32 સુધી ખસેડી જઈએ થયું હવે 32 થી કયો અંક આવે 32 પછી 33 33 ક્યાં છે એની ડાબી સાઈડ છે 32 ની ડાબી સાઈડ 33 લખ્યા છે તો પાછું એને 32 થી 33 સુધી જોડીએ જોડ્યું હવે 33 પછી કયો અંક આવે છે 34 આમાં ક્યાં દેખાય છે 34 તો અહીંયા દેખાય છે નીચેની સાઈડ દેખાય છે 34 હા તો આપણે ઉપરથી નીચે 34 ને લાવવાનો રહેશે ઉપરથી નીચે 34 આવ્યો પછી 34 પછી કયો અંક આવે 35 તો 35 ક્યાં છે ડાબી સાઈડ તો 34 ને 35 બાજુ લઈ જવાનો છે એટલે કે જમણી બાજુથી ડાબી સાઈડ લઈ જવાનો રહેશે હવે 35 પછી કયો અંક આવે 36 36 ક્યાં છે તો અહીંયા ખૂણામાં તો ત્યાં 35 ને 36 સુધી લઈ જઈએ પછી 36 પછી કયો અંક આવે 37 તો 37 ક્યાં છે નીચે દેખાય છે તો ઉપરથી નીચે ને 37 સુધી લઈ જવાનું રહેશે 37 થી પછી કયો અંક આવે 38 38 ક્યાં નીચે તેને ઉપરથી પાછું નીચે લઈ જવાનું હવે 38 પછી કયો અંક આવે 39 39 કઈ બાજુ છે તો 38 ની જમણી સાઈડે 39 લખેલા છે લેખા છે તો એને આડી લાઈન કરવાની છે એટલે એના ઉપર 400 એટલે 39 સુધી પહોંચી જશું હવે 39 પછી કયો અંક આવે 40 તો 40 જો ક્યાં છે 39 ની ઉપર હવે આપણે એને નીચેથી ઉપર લઈ જવાનું રહેશે હવે 40 પછી કયો અંક આવે 41 તો 41 ક્યાં છે 40 ની ઉપર 41 આ બાજુ લખ્યો છે તો નીચેથી ઉપર એને 41 સુધી જોડવાનું જોડ્યું હવે 41 પછી કયો અંક આવે 42 તો 42 ક્યાં છે 41 છે એને સિદ્ધાંતમાં તેની સામે જો 42 લખ્યો છે તો આડી લાઈન 42 સુધી લઈ જઈએ દીદી હવે 42 પછી કયો અંક આવે 43 તો 43 જે ખૂણામાં દેખાય છે તો ત્યાં લઈ જવાનું એટલે 43 સુધી પહોંચી ગયા 43 પછી કયો અંક આવે 44 44 ક્યાં છે એ નીચે તો ઉપરથી નીચે સુધી એને લઈ જવાનું રહેશે 44 પછી કયો અંક આવે 45 તો 45 ક્યાં છે અહીંયા 44 થી 45 સુધી લઈ જઈએ હવે 45 થી પછી કયો અંક આવે 46 46 ક્યાં છે ઉપર તો નીચેથી ઉપર 46 સુધી લઈ જવાનું હવે 46 પછી કયો અંક આવે 47 તો 46 થી 47 સુધી લઈ જઈએ હવે 47 પછી કયો અંક આવે 48 48 ક્યાં છે 47 થી નીચે તો ઉપરથી નીચે સુધી જોડીએ પછી છેલ્લે કયો અંક વધ્યો 49 48 પછી કયો અંક આવે 49 તો અહીં છે તો 48 થી 49 સુધી લઈ જઈએ થઈ ગયું હવે આ શેનું ચિત્ર થયું ઘરનું શેનું ચિત્ર થયું ઘરનું હવે આ તમે ઘરનું ચિત્ર દોર્યું હવે આમાં તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે
કયા કયા ચિત્રમાં રંગ પૂરવાનો છે તો કૂતરાના હાડકામાં બિલાડીના મોઢામાં અને ઘરમાં એટલામાં તમારે રંગ પૂરવાનો રહેશે હવે આપણે જોઈશું વર્કશીટ નંબર 10 વર્કશીટ નંબર 10 માં શું સૂચના આપી છે તો વાંચો તો ક્રમિક સંખ્યાઓના ક્રમમાં ગોઠવો ઈ કેવા ગોઠવવાના છે ચડતા ક્રમમાં सूचना तो गद्य पोथी में लखेली छे शू लिखू छे क्रमिक संख्याओना क्रम में गोठवो चढ़ता क्रम में तो चढ़ता क्रम में संख्या हो शू करने सौ संख्या लेवानी कोई भी संख्या आपी हो तो सौ संख्या लेवानी पछी एनाथी मोटी एम लईए एटले के गोठवाई जाए चढ़ता क्रम में तो जो तमने एक उदाहरण आपेलू तो पहला कई रकम आपेली है 43, 48, 45, 44, 46 તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જુઓ તો સૌથી નાની સંખ્યા 43 છે તો અહીં હું રકમ લખતી નથી ડાયરેક્ટ જવાબ લખી દઉં છું હું અહીં રકમ બોલીશ અને જવાબ હું બોર્ડ ઉપર લખીશ તો અહીં ઉદાહરણ લખેલું છે હું તમને અહીં ઉદાહરણ લખી આપું છું એ पहली सौथी नाना नानी संख्या कई छे 43 पछी 43 थी मोटी संख्या कई आवे 44 थी मोटी संख्या कई आवे तो 45 थी मोटी संख्या 46 अने 46 थी छेली मोटी संख्या कई छे आमा 47 आवी रीतना लखेलू छे तमारे उदाहरण मा જવાબ આપેલો છે હવે આપણે આવ્યા બીજી રકમ હવે આપણે લખવાનું છે તો હું હવે લખતી જાઉં તમારે એક એક ખાનામાં નંબર લખતા જવાના છે એટલે કે સંખ્યા લખતી જવાની છે એટલે તમે કઈ અટવાવ નહીં તો ચાલો પહેલી રકમ શું આપી છે તો 38, 36, 37, 34 ને 35 એટલી રકમ આપી છે આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે જુઓ તો તો સૌથી નાની સંખ્યા કઈ છે 34 તો આપણે પહેલા ખાનામાં લખીશું 34 પછી 34 પછી એનાથી મોટી સંખ્યા કઈ છે 35 તો એ લખીશું એની બાજુના ખાનામાં 35 પછી 35 પછી એનાથી મોટી સંખ્યા કઈ છે 36 એના બાજુના ખાનામાં એ લખવાનું છે 36 પછી 36 થી મોટી તો 37 એના બાજુના ખાનામાં લખવાનું 37 અને છેલ્લી કઈ સંખ્યા વધી મોટી સંખ્યા 38 તો 38 હવે છેલ્લા ખાનામાં લખી દેવાનું 38 તો આપણે આ રીતે લખાઈ ગયું હવે આપણે આવા ત્રીજી રકમમાં કયા કયા અંક આપ્યા છે તો 26, 29, 28, 25 ને 27 તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જુઓ તો તો સૌથી નાની સંખ્યા કઈ છે 25 કઈ છે 25 એ પહેલા ખાનામાં લખવાની 25 પછી 25 થી મોટી સંખ્યા કઈ છે જો તો 25 થી મોટી સંખ્યા 26 26 છે ને હવે 26 થી મોટી સંખ્યા કઈ આવે એ 26 થી મોટી સંખ્યા કઈ આવે છે 27 પછી 27 થી મોટી સંખ્યા કઈ આવે 28 પછી 28 થી મોટી સંખ્યા છેલ્લે કઈ આવી હવે રકમમાં છેલ્લે કઈ રકમ વધી છે સંખ્યા 28 પછી કઈ આવે 29 તો આપણે અહીં લખીશું છેલ્લે 29 તો આપણે પૂર્ણ થઈ ગયું આ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું હવે આપણે આવ્યા ચોથી લાઈનમાં કયા કયા સંખ્યા આપી છે તો જોઈએ 18, 19, 21, 20 ને 17 હવે આ બધા આટલી રકમમાંથી કઈ સંખ્યા સૌથી નાની હશે જુઓ તો સૌથી નાની સંખ્યા કઈ છે 17 તો પહેલા ખાનામાં આપણે લખીશું 17 પછી 17 થી મોટી સંખ્યા કઈ હોય
सत्तर पछी कई मोटी संख्या आवे अढार तो बीजा खाना में लखीशू अढार पछी अढार थी मोटी संख्या ओगणीस तो एनी बाजू ना खाना में लखीशू ओगणीस पछी ओगणीस थी मोटी संख्या कई छे वीस तो पाछू एना बाजू ना खाना में लखीशू वीस अने छेले कई संख्या वैधी मोटी संख्या कई वैधी एकवीस तो छेला खाना में आपणे लखीशू એકવીસ તો આ થઈ ગઈ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું હવે આપણે નીચેની લાઈન આવ્યા નીચેની લાઈનમાં કયા કયા અંક આપ્યા છે તો જોઈએ ચૌદ પંદર બાર તેર ને સોળ એટલા અંક આપ્યા છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા કઈ છે બાર તો આપણે પહેલા ખાનામાં લખીશું બાર હવે બારથી મોટી સંખ્યા કઈ આવે એનાથી મોટી તેર તેરા બાજુના ખાનામાં તેર લખીશું પછી તેર પછી કઈ સંખ્યા આવે ચૌદ તેરા બાજુના ખાનામાં લખીશું ચૌદ પછી ચૌદ પછી કઈ સંખ્યા આવે પંદર પંદર ક્યાં લખવાના ચૌદના બાજુના ખાનામાં પંદર લખવાના અને પંદર પછી છેલ્લે કઈ સંખ્યા વધે છે સોળ તો સોળ ક્યાં લખવાના છેલ્લા ખાનામાં આપણે પૂર્ણ કરી આ વર્કશીટ નંબર દસ હવે આપણે શું જોવાનું છે વર્કશીટ અગિયાર કઈ વર્કશીટ જોવાની છે વર્કશીટ અગિયાર વર્કશીટ અગિયાર હવે વર્કશીટ અગિયાર માં શું કહે છે તો જો સૂચના વાંચો તો ચાલો પ્રવૃત્તિ કરીએ હવે આમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે આપણે કઈ કરવાનું જ નથી બોર્ડ વર્ક કરવાનું નથી આ હું તમને સમજાવું એ સમજવાનું છે તમારે તો શું કહે છે ઉંદર મામાની પૂંછડી બહુ લાંબી છે જ્યારે ઉંદર મામા સૂતા હતા ત્યારે બિલાડી માસે ઉંદર મામાની પૂંછડી નંબર લખેલા થાંભલા સાથે બાંધવાનું વિચાર્યું બિલાડી માસે સૌથી મોટી સંખ્યા લખી છે તે થાંભલાથી પૂંછડી બાંધવાનું શરૂ કર્યું પછી તેનાથી એક એક નાની સંખ્યાવાળા થાંભલાની સાથે દોરી બાંધતી ગઈ ચાલો બિલાડી માસીને ઉંદર મામાની પૂંછડી બાંધવામાં મદદ કરો ધ્યાનમાં રાખો કે કોઈ એક સંખ્યાની દોરી બીજી સંખ્યાની દોરીએ અટકવી ન જોઈએ તો શું કહે છે બિલાડી ઉંદર મામા સૂતા હતા એની પૂંછડી કેવી હતી લાંબી હતી તો બિલાડીએ શું વિચાર્યું બિલાડી માસીએ ઉંદર મામાની પૂંછડી નંબરવાળા થાંભલામાં બાંધવાનું વિચાર્યું તેણે શું કર્યું સૌથી મોટા થાંભલા નંબરના થાંભલો હતો એમાં એને ઉંદરની પૂંછડી બાંધી પછી એનાથી એક એક નંબર નાનો લેતા ગયા અને ઉંદરની પૂંછડી બાંધતા ગયા તો જો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે સાડત્રીસ તો સાડત્રીસ સાથે એને બાંધી પછી એનાથી નાની સંખ્યા કઈ છે છત્રીસ તો અહીંયા છે તો ઉંદર મામાની પૂંછડી ત્યાંથી અહીંયા સુધી બાંધવાની પછી એનાથી નાની સંખ્યા કઈ છે પાંત્રીસ તો પાંત્રીસ અહીંયા છે તો અહીંયા જોડીને બાંધવાની પાંત્રીસથી પછી કઈ સંખ્યા આવે ચોત્રીસ તો ચોત્રીસ અહીંયા છે તો ત્યાં બાંધવાની ચોત્રીસથી નાની સંખ્યા તેત્રીસ તેત્રીસથી નાની સંખ્યા બત્રીસ બત્રીસ અહીંયા છે બત્રીસથી નાની સંખ્યા એકત્રીસ એકત્રીસ અહીંયા છે એકત્રીસથી નાની સંખ્યા ત્રીસ અને પછી એની એનાથી નાની સંખ્યા કઈ આવે ઓગણત્રીસ ને એનાથી નાની અઠ્યાવીસ એવી રીતે ઉંદર મામાની પૂંછડી બાંધતા ગયા હવે આપણે આવ્યા વર્કશીટ નંબર બાર સૂચના વાંચો તો શું કહે છે વર્કશીટ નંબર બાર માં વર્કશીટ બાર તો શું કીધું છે ક્રમિક સંખ્યાઓના ક્રમમાં ગોઠવો તો કેમાં ગોઠવાની છે ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાનું મેં આગલા વિડીયોમાં તમને નોટબુકમાં લખાવી દીધું છે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી લઈ જવાનો એટલે ક્રમ ઉતરતા ક્રમમાં ગોઠવાય જાય તો આમાં હું સૂચના મારતી નથી અને રકમ પણ લખતી નથી ડાયરેક્ટ જવાબ લખીશ એક ઉદાહરણ તમને લખી દઉં છું આમાં લખેલું છે જો પહેલું સંખ્યા આપેલી છે તમને ઉદાહરણ સહિત તો પહેલાં કઈ સંખ્યા આપી છે તેતાલીસ એકતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ને બેતાલીસ હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો પિસ્તાલીસ ઉદાહરણ તમને આપ્યું છે ને ઉદાહરણ
તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 45 45 થી નાની સંખ્યા કઈ આવે 44 એના બાજુમાં ખાનામાં 44 લખ્યા છે 44 પછી કઈ સંખ્યા આવે છે 43 43 પછી 42 પછી 42 પછી કઈ સંખ્યા છે એટલે આવે 41 આ ગોઠવાઈ ગયું ઉતરતા ક્રમમાં હવે આપણે આવે અહીં નીચે હવે હું એમ લખતી જાઉં એમ તમારે જોડે જોડે લખતું જવાનું છે તો ચાલો કઈ સંખ્યા આપી છે 48 49 46 50 ને 47 હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે તો 50 તો એ પહેલા ખાનામાં આપણે લખીશું 50 50 થી નાની સંખ્યા કઈ આવે 49 તેની બાજુના ખાનામાં લખીશું 49 49 થી નાની સંખ્યા કઈ હોય 48 તેના બાજુના ખાનામાં લખીએ 48 48 થી નાની સંખ્યા 47 તેના બાજુના ખાનામાં લખીએ 47 ને 47 થી હવે છેલ્લે કઈ નાની સંખ્યા વધી છે 46 તો છેલ્લા ખાનામાં લખવાનું 46 તાત આપણે ગોઠવાઈ ગયું ઉતરતા ક્રમમાં હવે આપણે આવ્યા ત્રીજી સંખ્યા ત્રીજી રકમમાં કઈ સંખ્યા આપી છે તો 38 36 34 35 ને 37 હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો 38 કઈ છે 38 પછી 38 થી નાની સંખ્યા કઈ આવે 37 તો બીજા ખાનામાં લખીએ 37 37 થી નાની સંખ્યા કઈ આવશે 36 બાજુના ખાનામાં 36 લખીએ 36 થી નાની સંખ્યા 35 તેના બાજુના ખાનામાં લખીએ 35 અને છેલ્લે નાની સંખ્યા કઈ વધી 34 તો છેલ્લા ખાનામાં લખવાનું 34 તો આ ગોઠવાઈ ગયું ઉતરતા ક્રમમાં હવે આપણે આવ્યા ચોથી લાઈન ચોથી રકમમાં કઈ રકમ આવી સંખ્યા આપી છે તો 26 28 30 27 ને 29 આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે જોવો તો સૌથી મોટી સંખ્યા કઈ છે 30 તો અહીં લખીશું પહેલા ખાનામાં 30 હવે 30 થી નાની સંખ્યા કઈ હોય તો 29 તો બાજુના ખાનામાં 29 લખવાના 29 થી નાની સંખ્યા કઈ આવે 28 તો બાજુના ખાનામાં 28 લખવાના 28 થી નાની સંખ્યા કઈ આવે 27 એની બાજુના ખાનામાં લખો 27 અને છેલ્લે હવે નાની સંખ્યા કઈ લખેલી છે તો 26 તો છેલ્લા ખાનામાં લખવાનું 26 હવે આપણે આવ્યા છેલ્લી લાઈન તો છેલ્લી રકમમાં કઈ કઈ સંખ્યા આપી છે 15 14 16 17 ને 13 હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો 17 તો આપણે અહીં લખીશું પહેલા ખાનામાં 17 17 થી નાની સંખ્યા કઈ આવે તો 16 તેના બાજુના ખાનામાં લખીશું 16 16 થી નાની સંખ્યા કઈ આવશે 15 15 એ બાજુના ખાનામાં લખીએ 15 થી નાની સંખ્યા કઈ આવશે 14 તે બાજુના ખાનામાં લખીએ 14 હવે છેલ્લે કઈ સંખ્યા વધી સૌથી નાની 13 તો 13 ને સૌથી છેલ્લા ખાનામાં લખવાનું તો આપણે ગોઠવાઈ ગયું ઉતરતા ક્રમમાં હવે આપણે આજે કઈ કઈ વર્કશીટ જોઈ તો વર્કશીટ 9 વર્કશીટ 10 વર્કશીટ 11 અને વર્કશીટ 12 આપણે જોઈ તો આપણે તમારે બાળકો બોર્ડ ઉપરથી ધ્યાનથી જોઈને લખવાનું છે હવે આપણે મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય